જય જય રઘુવીર સમર્થકી જય સૌને જય શ્રી રામ દ્વારકા જય જલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ દસ ચાર બે હજાર બાવીસના રોજ કૃપાળુ પ્રભુ શ્રી શ્રીરામજીના પ્રાગટ્ય દિને રામનવમીના દિવસે દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા તથા જય જલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બપોરે બાર વાગ્યે દ્વારકા રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણા માજનવાડીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ બપોરે ચાર વાગ્યે શ્રી રામ પ્રભુના સંકીર્તન મંદિર ઉપર ધ્વજારોહણ કરવા માટે લોહાણા મહજનવાડીમાં ચાર વાગ્યે પૂજન કરવામાં આવેલ છે પૂજન બાદ શોભાયાત્રા પ્રસ્થાન કરશું જે લોહાણા બાજનવાડીથી ધૂન સુધી પ્રભુ શ્રી રામના નામ સહ આપણે શોભાયાત્રા પ્રસ્થાન કરશું ત્યારબાદ દ્વારકાના કિશોરભાઈ વેટલાણી હોટલ દામજી દ્વારા તેમના માતુશ્રી ગોલોકવાસી મંજુલાબેન દામોદરભાઈ વેટલાણી તથા તેમના પિતાશ્રી ગોલોકવાસી દામોદરભાઈ કાકુભાઈ વેઠલાણીના સ્મરણાર્થે કિશોરભાઈ વિટલાણી દ્વારા મહાપ્રસાદનું ફરાળનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દ્વારકાના સમસ્ત રઘુવંશી સમાજને સિંધી સમાજને તેમજ સારસ્વત બ્રાહ્મણ સમાજને પ્રસાદ માટે આમંત્રિત કરેલ છે સાથોસાથ જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારકામાં વસતા રઘુવંશી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મેડિકલ સહાય માટેની બુકલેટો આપવામાં આવેલ છે જેમાં અઢીસો બસો પચાસ પરિવારોને હાલ બુકલેટ આપવામાં આવેલ છે જે મુજબ જે બસો પચાસ પરિવારોમાંથી કોઈ પણ પરિવારના સભ્ય બીમાર પડે તો ડૉક્ટર વિજય બથિયા સાહેબ ડૉક્ટર નીતિનભાઈ બારા સાહેબ તેમજ ડૉક્ટર ધવલભાઈ બથિયા સાહેબ પાસે એ રઘુવંશી સમાજ પરિવારના વ્યક્તિ જશે તો તેમને ફ્રી ચેકઅપ કરી આપશે તેમજ તેમના દ્વારા જે પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવશે તે દવાઓ રાજફાર્મામાંથી નિઃશુલ્ક આપવામાં આવશે જેનું તમામ પેમેન્ટ છે એ જય જલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે જય જલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામનવમીનું આયોજન કાર્યક્રમોનું જે કરવામાં આવેલ છે તથા મહાપ્રસાદીનું જે આયોજન કરવામાં આવેલ છે તેનો ખાસ હેતુ છે કે રઘુવંશી પરિવારમાં જે આ મેડિકલ યોજનાઓ ચાલુ છે તેમની સર્વે પરિવારોને જાણકારી મળે અને સાથોસાથ રઘુવંશસિંહ પરિવારની દ્વારા આ જય જલિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી મેડિકલ યોજનામાં સહાયભૂત થઈ શકે તેના માટે આ રામનવમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ધન્યવાદ